અમારા પુત્રનું કિડનેપિંગ થયું છે. ગાંધીનગર માર્કશીટ લેવા ગયેલો સુરતનો કોમ્પ્યુટર એન્જિનિયર એક મહિનાથી ગુમ છે. પરિવાર પોલીસ કમિશનર કચેરીએ બહાર રસ્તા પર ઉતર્યું છે. સુરતના પૂણા વિસ્તારમાં રહેતો કોમ્પ્યુટર એન્જિનિયર એક મહિના પહેલા માર્કશીટ લેવા માટે ગાંધીનગર ખાતે ગયો હતો. ત્યારબાદ તે ઘરે પરત ન ફરતા પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે. સુરત બસ સ્ટેન્ડ પરથી ગુમ થવાની મેદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. એક મહિને પણ ભાળ ન મળતા જે પરિવાર પોલીસ કમિશનર કચેરી બહાર રસ્તા પર ઉતરી આવ્યું હતું અને દીકરાને પરત લાવવા માટે રજૂઆત કરી હતી. એક મહિના કરતા વધુ સમય પસાર થઈ ગયા બાદ પણ કેયુર ભરાની કોઈ માહિતી ન મળતા આખરે પરિવારજનો પોલીસ કમિશનર કચેરીએ મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા. કેયુર ભલાણાની માતા અને તેના પરિવારના સભ્યો તેમજ સમાજના લોકો ન્યાયની અપેક્ષા સાથે પહોંચ્યા હતા. મુંબઈ ખાતેથી એક મૃતદેહ મળ્યો છે અને ત્યાંથી જ કેયુરને આઈકાર્ડ પણ મળ્યો હોવાની વાત મળી રહી છે. મેદરપુરા પોલીસે અત્યાર સુધીમાં કોઈ નક્કર કામગીરી ન કરતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેયુરની માતા પ્રભાબેને જણાવ્યું કે મારો પુત્ર ગાંધીનગરમાં ભણતો હતો અને ત્યાં માર્કશીટ લેવા ગયો હતો, પરંતુ તે પરત ફર્યો નથી. 24-25 તારીખે ફોન ઉપર વાત કરી હતી, પરંતુ 26 તારીખથી તેઓ ફોન સ્વિચ ઓફ આવતા હતો, એટલે અમારી ચિંતા વધી છે અને એક મહિનામાં 2 દિવસ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ મારા દીકરાને કોઈ માહિતી મળી ન હતી. પછી ત્યાર પછી ગુમ થયેલો છે, શીશો ફાવેલો, આજ સુધી મળ્યો નથી. જે મહારાષ્ટ્રમાંથી બોડી અમને આપવામાં આવી, અમારી બોડી છે, કોઈ ઉચ્ચ અધિકારી કોઈ CID ને સોંપે તો અમારો બાળક જીવે જ છે, મળી જ જાય, પણ કોઈ તપાસ કરતું જ નથી. ત્યારે કઈ રીતે શું કહી ગયો હતો અને કોઈ ના, 1-2 દિવસમાં હું આવી જ જાય એમ કહી ગયો હતો. પહોંચ્યો ત્યારે ફોન પણ કર્યો હતો, પણ પછી શીશો ફાવ્યો ત્યાર પછી કોઈ ભાળ જ નથી, કોઈ તપાસ કરી જ નથી. અમે બધે ગયા, બધા ખાલી તપાસ ચાલુ છે, પણ કઈ મળ્યું જ નથી.